नमस्कार विद्यार्थी मित्रों, जय मामा देव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल। केम छो विद्यार्थी मित्रों, मजा में? बाळको, आपणे इंग्लिश विषयनो अभ्यास करीशुं, जेनी अंदर आपणे यूनिट 5 माय क्लासरूम माय टीचर, मारो वर्गखंड मारा शिक्षक, तेनी अंदर आपणे एक्टिविटी 1 જેની અંદર આપણે સરસ મજાની રાઇમ જોઈ, તેની અંદર આપણે બોડી પાર્ટ્સ વિશેની સમજ મેળવી એક્શન દ્વારા। બાળકો, આપણે તેમાં બોડી પાર્ટ્સ વિશેની સમજ મેળવી શક્યા। આના પહેલાં આપણે અગાઉના સેમેસ્ટરમાં પણ આપણે તેનો અભ્યાસ કરી ગયા છીએ, જેમ કે હેડ, આઈસ, ટંગ, શોલ્ડર, હેન્ડ્સ, ફિંગર્સ, ફેટ, નીઝ વગેરે બાબતે આપણે અભ્યાસ કરી ગયા છીએ। હવે બાળકો, આપણે એક્ટિવિટી 1ની અંદર પેજ નંબર 19 ઉપર ક્વેશ્ચન નંબર 1 તેની અંદર આપણને શું કીધું છે તે જોઈએ। શરીરના અંગને ઓળખો અને સાચા વિકલ્પ પર રાઇટ કરો। બાળકો, આપણે બોડી પાર્ટ્સનો અભ્યાસ કર્યો, તેમાં અહીં આપણને કેટલાક બોડી પાર્ટ્સના ચિત્રો આપેલા છે તે આપણે જોવાના છે। તેની અંદર આપણને બે ઓપ્શન આપેલા છે, ચિત્ર મુજબ જે સાચું હોય તેની સામે આપણે રાઇટની નિશાની કરવાની છે। તો બાળકો, તમારે પણ મારી સાથે વ્યવસ્થિત સમજતું પણ જવાનું છે અને રાઇટની નિશાની પણ કરવાની છે। બાળકો, આ આપણને શેનું ચિત્ર આપેલું છે? હા, શું છે આ? તમને શું દેખાય છે? હા, વેરી ગુડ, આય છે। આય એટલે કે આંખ। શું આપેલું છે? આંખ। તો આપણને અહીં બે ઓપ્શન આપ્યા છે, આય, આય એટલે કે આંખ, અને ઈયર। તો આ શું છે બાળકો? આય છે। તો આપણે ઈ વાય ઈ, આય એટલે કે આંખ, તો તેની સામે આપણે શું કરીશું? રાઇટ કરીશું। હવે તેના પછીનું ચિત્ર જોઈએ આપણે। આની અંદર શું દેખાય છે બાળકો? એક ચહેરો દેખાય છે, દેખાય છે ને તમને, એટલે કે ફેસ દેખાય છે એક માણસનો। તો આપણને અહીં આપ્યું છે ફેસ, FACE, ફેસ કે લેગ્સ। તો આ શું દેખાય છે? લેગ્સ એટલે તો પગ થઈ જાય, પણ આ છે ફેસ। તો આપણને અહીં આપેલું છે ફેસ, તો આપણે તેની સામે શું કરીશું? હા, વેરી ગુડ, રાઇટની નિશાની તમારે પણ મારી સાથે કરવાની છે। ઓકે બાળકો, સમજાય છે ને બાળકો? હા, વેરી ગુડ। તેના પછી આ થર્ડ પિક્ચરની અંદર આપણે જોઈએ, આ તમને શું દેખાઈ રહ્યું છે? હા, નાક છે। નાક, નાકને શું કહીશું આપણે? નોઝ। તો અહીં આપણને આપ્યું છે લિપ્સ એન્ડ નોઝ, લિપ્સ એન્ડ નોઝ। આપણે અગાઉ રાઇમ્સનો અભ્યાસ કર્યો તેથી આપણને ખબર જ છે બાળકો કે રાઇમની અંદર બોડી પાર્ટ્સ આવ્યા, તેથી તમને કોઈ મુશ્કેલી પડશે નહીં, એટલે થશે નોઝ। તો નોઝની અંદર આપણે શું કરીશું? આ બુક્સમાં રાઇટ કરીશું, તો તમારે પણ કરવાનું છે। હવે આપણે આવી જઈશું પેજ નંબર 20 ઉપર, તેમાં આપણે જોઈશું આ તમને શેનું ચિત્ર દેખાય છે? હા, આ તમને દેખાય છે જીભ છે। શું છે બાળકો? જીભ એટલે કે ટંગ। અહીં બે ઓપ્શન છે, લેગ્સ એન્ડ ટંગ। તો શું આવશે બાળકો? ટંગ, વેરી ગુડ। તો આપણે ત્યાં રાઇટ કરીએ, તમારે પણ રાઇટ કરતું જવાનું છે। તેના પછીનું ચિત્ર જોઈએ બાળકો, આ ચિત્રમાં તમને શું દેખાય છે? હા, કાન દેખાય છે। શું દેખાય છે? કાન। કાનને આપણે શું કહીશું? હા, ઈયર। અહીં બે ઓપ્શન છે, ઈયર એન્ડ નેક, કયું સાચું છે? હા, ઈયર। તો આપણે ત્યાં રાઇટ કરીશું,
ear, ear એટલે કાન. થઈ ગયું બાળકો? ear, ear એટલે કે કાન. તેના પછી અહીંયા જોઈએ, અહીંયા આપ્યું છે નેક એન્ડ સ્ટમક. તો બાળકો અહીં આપણને ગર્લનું ચિત્ર આપેલું છે અને અહીં આપણને તેની ગરદન તરફ એરો બતાવ્યો છે, બતાવ્યો છે ને? હા, વેરી ગુડ. હવે આપણને કહ્યું છે નેક એન્ડ સ્ટમક. સ્ટમક એટલે કે તો પેટ થઈ જાય, તો ગરદનને આપણે શું કહીશું? હા, નેક. તો નેક છે એ શું છે? રાઈટ છે. તો આપણે એન ઈ સી કે, નેક એટલે કે ગરદન. થઈ ગયું બાળકો? તેના પછી અહીંયા જોઈએ, અહીંયા જો ક્યાં એરો બતાવ્યો છે? પેટ તરફ એરો બતાવ્યો છે, આ ચિત્રની અંદર બતાવ્યો છે. તો આપણે તેના વિશે કહેવાનું છે. અહીં નીઝ એન્ડ સ્ટમક, તો શું આવશે? હા, વેરી ગુડ, સ્ટમક. એસ ટી ઓ એમ એ સી એચ, સ્ટમક એટલે કે પેટ. ઓકે બાળકો, તમારે પણ સમજતું જવાનું છે અને રાઇટ કરવાનું છે. તેના પછી આપણે જોઈએ આ પિક્ચરની અંદર શું આપેલું છે. હા, પગનું ચિત્ર છે. શું છે? પગનું ચિત્ર. તો અહીં આપણને આપ્યું છે લેગ એન્ડ સ્ટમક, તો શું સાચું આવશે? હા, વેરી ગુડ, લેગ, એલ ઈ જી, લેગ, લેગ છે સાચું આવશે. લેગ એટલે કે પગ. તેના પછી બાળકો અહીંયા આપણને શું આપેલું છે? આ પંજો આપેલો છે, અહીં પંજાનું ચિત્ર છે. અહીં છે લિપ્સ એન્ડ પામ, લિપ્સ એન્ડ પામ. તો લિપ્સ એટલે કે તો હોઠ થઈ જાય, તો અહીંયા એવું ચિત્ર નથી, અહીંયા શું થશે? પામ એટલે કે પંજો. તો આપણે તેની સામે શું કરીશું? રાઈટ, આપણને અહીં ચિત્ર આપેલું છે. તેના પછી બાળકો આ શું છે? હા, ટીથ છે. શું છે? ટીથ, ટીથ એટલે કે દાંત, જે તમને ખબર જ છે. હા, અહીં આપણને બે ઓપ્શન છે, નોઝ એન્ડ ટીથ. હા, તો શું આવશે? ટીથ. ટીથમાં આપણે રાઈટ કરીશું ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે કે દાંત. ઓકે બાળકો, હવે તેના પછી નેક્સ્ટ જોઈએ શું આપેલું છે. હોઠ છે. હોઠ એટલે શું થશે? લિપ્સ એન્ડ હેન્ડ્સ, આમાંથી શું આવશે? હા, અહીં હોઠનું ચિત્ર છે એટલે લિપ્સ થશે. તો આપણે ત્યાં શું કરીશું? રાઈટ કરીશું એલ આઈ પી એસ, લિપ્સ એટલે કે હોઠ. તેના પછી લાસ્ટ ચિત્ર જોઈએ. અહીં લેગનું ચિત્ર આપેલું છે, જોજો બાળકો, આમાં ભૂલ ન કરતા. અહીં ચિત્ર તો લેગનું આપેલું છે, પણ અહીં આપણને કંઈક એરો બતાવ્યો છે. ક્યાં એરો બતાવ્યો છે? હા, ઘૂંટણ તરફ. ક્યાં બતાવ્યો છે? ઘૂંટણ તરફ એરો. તો આપણે તેના વિશે જ કહેવાનું છે કે આ શેનું ચિત્ર છે. તો અહીં શું આપ્યું છે? ની, કે એન ડબલ ઈ, ની એટલે કે ઘૂંટણ, અને અહીં છે પી એ એલ એમ, પામ. તો આ શું આપેલું છે? ઘૂંટણ એટલે કે ની, કે એન ડબલ ઈ, ની. તો આપણે તેની સામે જ રાઈટ કરવાનું છે. ઓકે બાળકો? હા, વેરી ગુડ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ રાઇમ નોડ યોર હેન્ડ. નોડ યોર હેન્ડવાળી આપણે કવિતા જોઈ, તેના આધારે આપણે ખાલી જગ્યા અહીં પૂરવાની છે. તેમાં શું આપ્યું છે? ફર્સ્ટ જોઈએ નોડ યોર, ખાલી જગ્યા નોડ, નોડ, નોડ. નોડ એટલે કે ધૂણાવો, યોર એટલે કે તમારું, ધૂણાવો, ધૂણાવો, ધૂણાવો. તો શું હતું? આઈસ કે હેડ? હા, વેરી ગુડ, હેડ. નોડ યોર હેડ, નોડ, 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 તમારું માથું ધૂણાવો, 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 ધૂણાવો. તેના પછી સેકન્ડ,
બ્લિંક યોર ખાલી જગ્યા પટ 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 શું અહીં ક્લિક કરવાનું કીધું તું? હા આઈસ, તો તેમાં આવશે આઈસ. બ્લિંક યોર આઈસ પટ પટ પટ. તેના પછી સ્મેક યોર ખાલી જગ્યા બ્લા બ્લા બ્લા. સ્મેક યોર શું બચકારવાનું હતું અહીં? હા લિપ્સ, સ્મેક એટલે કે બચકારવું. યોર લિપ્સ, તો અહીં આપણે લખીશું લિપ્સનો સ્પેલિંગ વ્યવસ્થિત જોઈને લખવાનો છે. સ્મેક યોર લિપ્સ બ્લા બ્લા બ્લા. તેના પછી શ્રગ યોર ખાલી જગ્યા શ્રગ શ્રગ શ્રગ. શ્રગ એટલે કે ઉછાળવું. શ્રગ યોર તમારું. શું ઉછાળવાનું કીધું તું? હા ખંભા ઉછાળવાના કીધા હતા, એટલે કે શોલ્ડર્સ. તો આપણે અહીં લખીશું શોલ્ડર્સ. શ્રગ યોર શોલ્ડર્સ. શ્રગ શ્રગ શ્રગ. હા વેરી ગુડ. એન્ડ લાસ્ટ સ્ટેમ્પ યોર ખાલી જગ્યા સ્ટેમ્પ સ્ટેમ્પ સ્ટેમ્પ. તો શું આવશે તેમાં? હા ફિટ, સ્ટેમ્પ એટલે કે પછાડવું. શું પછાડવાની વાત હતી? તો પગને. તો અહીં આપણે લખીશું ફિટ. સ્ટેમ્પ યોર ફિટ. સ્ટેમ્પ સ્ટેમ્પ સ્ટેમ્પ. તમારા પગને પછાડો 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 પછાડો. તો બાળકો આ હતી આપણે કવિતાને આધારે ખાલી જગ્યા જે તમારે વ્યવસ્થિત પૂર્ણ કરવાની છે. ઓકે બાળકો, ચાલો બાળકો આપણે રાઈમને આધારે ખાલી જગ્યા પૂર્ણ કરીએ. હવે બાળકો તમારી બુકમાં પેજ નંબર 20 ઉપર તમને કોષ્ટક આપેલું છે. આપેલું છે ને બાળકો? હા, તો તેમાં શું કીધું છે? લેટ્સ લર્ન, ચાલો શીખીએ. અહીંયા તમને કોષ્ટક આપેલું છે બાળકો. આ કોષ્ટક છે એના વિશે તમારે બરાબર સમજ મેળવવાની છે અને તમારે આ બરાબર રીતે યાદ રાખવાનું છે. આમાં આઈ અને માય, યુ યો, હી હિઝ, સી હર, ઇટ ઇટ્સ એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થાય છે એ તમને આવડવું જોઈએ બાળકો. આ કોષ્ટક તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જાય ને તો બાકીના જે તમને બ્લેન્ક્સ આપેલી છે એ બધું તમને વ્યવસ્થિત રીતે આવડી જાય. બાળકો હવે આપણે શું કીધું છે? આઈ, આઈ એટલે કે હું. આઈ એટલે શું થાય? હું. આઈ ની સાથે હંમેશા માય નો ઉપયોગ થશે. માય, એમ વાય, માય એટલે કે મારું. આઈ એટલે કે હું, માય એટલે કે મારું. બાળકો બરાબર યાદ રાખવાનું છે આઈ એટલે કે હું, માય એટલે કે મારું. પછી છે યુ. યુ એટલે કે તું અથવા તમે. વાય ઓ યુ. યુ એટલે કે તું અથવા તમે. યોર, વાય ઓ યુ આર. યોર એટલે તારું અથવા તો તમારું. યોર એટલે તારું અથવા તમારું. તેના પછી છે હી. એચ ઈ. હી એટલે કે તે. હી એટલે કે તે. એચ આઈ એસ. હીઝ એટલે કે તેનું અથવા તેમનું. પછી છે એસ એચ ઈ. શી એટલે કે તે. એચ ઈ હાર. એચ ઈ આર. હર એટલે કે તેનું અથવા તો તેમનું. પછી છે આઈ ટી. ઇટ. ઇટ એટલે કે તે. આઈ ટી એટ. એસ ઇસ એટલે કે તેનું. આ કોષ્ટક બરાબર રીતે બાળકો તમારે યાદ રાખવાનું છે. આઈ ની સાથે હંમેશા માય નો તેમજ માય ની સાથે આઈ નો ઉપયોગ. યુ ની સાથે યોર. યોર સાથે યુ. હી સાથે હીઝ. હીઝ સાથે હી. શી સાથે હર. હર સાથે શી. ઇટ સાથે ઇટ્સ અને ઇટ સાથે ઇટ. આવી રીતે હંમેશા વાક્યનો ઉપયોગ થશે. આઈ છે જ્યારે પોતાના માટે બોલવામાં આવે ત્યારે આઈ નો ઉપયોગ થાય છે અને આઈ માં હંમેશા માય
થાય છે જેમ કે આપણે ઉદાહરણ જોઈએ અહીંયા આઈ એમ રાધા આ એ કિસમ છે બાળકો હું આઈ એમ રાધા હું રાધા છું પછીનું વાક્ય ધીસ ઇઝ માય પેન ધીસ ઇઝ માય પેન ધીસ એટલે આ નજીકની વસ્તુ બતાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે ધીસ ઇઝ માય હવે આઈ એમ અહીંની સાથે શું ઉપયોગ છે માય માય એટલે કે મારું ધીસ ઇઝ માય પેન આ મારી પેન છે આઈ અહીંની સાથે શેનો ઉપયોગ છે માય જોયો બાળકો આઈ એટલે હું માય એટલે કે મારું જ્યારે પણ તમને આઈ વાળું વાક્ય આઈ એમ રાધા અને પછીનો જે પ્રશ્ન નંબર 3 છે તેની અંદર તમને આવું જોવાનું છે જો આઈ એમ રાધા This is my pen. Why I have a blank side word. So I will not be able to do it. So my is my one. So I push the bar with the bar. I will be able to do it. This is my other one. This is my pen. This is my pen. This is her comb. આ તારો કાસ્કો છે.
સમજાય છે બાળકો? આ તમારે કોષ્ટક પહેલા તમે આવડવું જોઈએ, બરાબર રીતે તમે યાદ કરી લેશો, પછી તમને આમાં કંઈ પણ વાંધો નહીં આવે. પછીની તમને પ્રશ્ન નંબર 3 છે, એમાં આવીશ તમને કેટલીક ખાલી જગ્યાઓ બ્લેન્ક્સ આપેલી છે, જેની અંદર તમારે માં યોર હિઝ હર અને ઇટ્સ ક્યાં કેવી રીતે મૂકવા તેનો ઉપયોગ થાય છે. જેમ કે આઈ એમ રાધા લખેલું છે એ તમને આપેલું છે, પછીનું સેન્ટેન્સ છે ત્યાં ખાલી જગ્યા આપેલી છે, તો ત્યાં તમને ખબર હોવી જોઈએ આઈ ની સાથે માય, યુ ની સાથે યોર, હી ની સાથે હિઝ, સી ની સાથે હર અને ઇટ ની સાથે ઇટ્સ કઈ રીતે આવે એ તમને યાદ હોવું જોઈએ. તમને આ બુક પહેલાં યાદ રહી જાય તેની સાથે કયો આવે એટલે તમારે આ બરાબર રીતે કોષ્ટકને યાદ રાખવાનું છે, તેથી તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. ફરી એકવાર બાળકો આપણે આઈ ની સાથે માય, યુ ની સાથે યોર, હી ની સાથે હિઝ, સી ની સાથે હર, ઇટ ની સાથે ઇટ્સનો ઉપયોગ થશે. આ બરાબર રીતે બાળકો તમારે સમજવાનું છે અને યાદ રાખવાનું છે. બાળકો આ કોષ્ટક તમને બરાબર રીતે યાદ રહી જશે તેથી તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. ઓકે બાળકો, હવે આપણે આવી જ કેટલીક બ્લેન્ક્સ ક્વેશ્ચન નંબર 3 ની અંદર પેજ નંબર 21 ઉપર જોઈએ. ઓકે બાળકો, ચાલો બાળકો હવે ક્વેશ્ચન નંબર 3 આપણે તેની અંદર શું કીધું છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ માય, હિઝ, હર, ઇટ્સ એન્ડ યોર. માય, હિઝ, હર, ઇટ્સ, યોરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હમણાં બાળકો આપણે તેના વિશે વ્યવસ્થિત સમજ મેળવી, તેથી તમારે આ બ્લેન્ક્સ જે ખાલી જગ્યા આપેલી છે એ પૂરવામાં તમને તકલીફ નહીં પડે. પહેલી જે આપેલું છે, ફર્સ્ટ આઈ એમ રીના, હું રીના છું. ધીસ ઇઝ ખાલી જગ્યા પર્સ. હવે આઈ એમ રીના કીધું છે તો આઈની સાથે શું આવશે? અહીંયા આપણને કીધું છે માય, હિઝ, હર, ઇટ્સ અને યોરનો અહીંયા જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે. આઈ એમ રીના તો આઈ સાથે શું આવશે? હા, વેરી ગુડ, આપણે હમણાં જ જોયું આઈની સાથે હંમેશા માય જ આવે, તો આઈ એમ રીના, ધીસ ઇઝ માય પર્સ. શું આવશે બાળકો? માય, આઈની સાથે માય. પછી અહીંયા સેકન્ડ છે, હી ઇઝ રાજ, ધેટ ઇઝ ખાલી જગ્યા કાઇટ. હી ઇઝ રાજ, તે કોણ છે? રાજ છે. ધેટ ઇઝ, હીની સાથે શું આવશે? હા, હીઝ આવશે, એચ આઈ એસ, હીઝ. હી ઇઝ રાજ, ધેટ ઇઝ હિઝ કાઇટ. ઓકે બાળકો, તમારે પણ અહીં વ્યવસ્થિત સારા અક્ષરે લખતું જવાનું છે. તેના પછી થર્ડ, સી ઇઝ અમી, તે અમી છે. ધીસ ઇઝ ખાલી જગ્યા બોલ. સી ની સાથે શું આવશે બાળકો? તો કે હર. શું આવશે? હર. તો સી ઇઝ અમી, ધીસ ઇઝ હર બોલ, એચ ઇ આર. સી ઇઝ અમી, ધીસ ઇઝ હર બોલ. સી ની સાથે શું આવશે? હર. વેરી ગુડ. હવે તેના પછી છે બાળકો, તમને આવડવું જ જોઈએ, ઇટ ઇઝ એ ડોગ, તે ડોગ છે. ધીસ ઇઝ ખાલી જગ્યા ટેલ, ટેલ એટલે કે પૂંછડી. ધીસ ઇઝ ખાલી જગ્યા ટેલ, તો ઇટ આવ્યું, ઇટની સાથે શું આવે? હા, ઇટ્સ આવશે. શું આવશે? ઇટ્સ. તો અહીં આપણે લખીશું ઇટ્સ. ઇટ ઇઝ એ ડોગ, તે ડોગ છે. ધીસ ઇઝ ઇટ્સ ટેલ, આ તેની પૂંછડી છે. ઓકે બાળકો, સમજાય છે ને બરોબર? હા, વેરી ગુડ. તેના પછી નેક્સ્ટ, હી ઇઝ રમેશ, તે રમેશ છે. ધેટ ઇઝ ખાલી જગ્યા બેગ. હવે હી ઇઝ રમેશ, હવે અહીં શું આવ્યું? હી આવ્યું, હી ઇઝ રમેશ. હવે હીની સાથે શું આવશે બાળકો?
हाँ हिनी साथ आवशे हिज, तो आपणे अहीं करीशुं हिज। ही इज रमेश, धेट इज हिज बेग। ओके बाळको, नेक्स्ट इट इज ए लायन, તે સિંહ છે, લાયન છે। ધીસ ઇઝ ખાલી જગ્યા કેવ, ઇટ ઇઝ એ લાયન, ઇટ સાથે શું આવે હંમેશા, હા બીજા સેન્ટેન્સમાં તેની સાથે આવશે ઇટ્સ। અહીં આપણે કર્યું તે રીતે ઇટ્સ કેવ। તેના પછી નેક્સ્ટ હી ઇઝ મિસ્ટર પિલાઈ, ધેટ ઇઝ ખાલી જગ્યા બુક, He is Mr. Pillai। He છે તો he સાથે શું આવશે બાળકો, અહીં his આવશે, શું આવશે his। તો he is Mr. Pillai, that is his book। ઓકે બાળકો, નેક્સ્ટ she is Rita, she is Rita, તે રીટા છે। This is ખાલી જગ્યા crayon, she is, she સાથે શું આવશે તો કે હર, એચ ઈ આર હર। તેના પછી નેક્સ્ટ ઇટ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ એન એલિફન્ટ, તે એલિફન્ટ છે। ધીસ ઇઝ ખાલી જગ્યા ટ્રંક, હવે ઇટની સાથે શું આવશે તો કે ઇટ્સ, આઈ ટી એસ, ઇટ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ ઇટ્સ ટ્રંક। નેક્સ્ટ યુ આર મીના, યુ આર મીના, તો મીના છે। ધેટ ઇઝ ખાલી જગ્યા ક્લાસ, તો યુ સાથે શું આવે છે યોર, ધેટ ઇઝ યોર ક્લાસ, તો અહીં આવશે યોર। આઈની સાથે માય, સીની સાથે હર, હીની સાથે હિઝ, ઇટની સાથે ઇટ્સ અને યુની સાથે યોરનો ઉપયોગ થાય છે। તો માય, હિઝ, હર, ઇટ્સ અને યોર દ્વારા આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી। ઓકે બાળકો, તમને બરાબર સમજાઈ ગયું ને બાળકો? હા, તમારે પહેલું કોષ્ટક છે તમારે બરાબર રીતે યાદ રાખી લેવાનું છે, જેથી તમને આ બ્લેન્ક્સ વ્યવસ્થિત રીતે આવડી જશે। ઓકે બાળકો, હા વેરી ગુડ। હવે પછી એક્ટિવિટી 2 નો અભ્યાસ પછીના લેક્ચરમાં કરીશું। ત્યાં સુધી જય મામાદેવ।